હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. તે સુરતના પખાલીવાડ ખાતે પખાલીવાડ યંગ જનરેશન ગ્રુપ અને પખાલીવાડ કફન કમિટી દ્વારા ઈદે મિલાદના આજના તહેવારને લઈને કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, માજી મેયર કદીરભાઈ પીરજાદા સહિત અત્યારના મેયર સહિતના હાજર રહેવા પામ્યા હતા. સુરતમાં ઈદે મિલાદ ઉન નબીના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સુરતના પખાલીવાડ ખાતે પણ ઈદે મિલાદ ઉન નબીના તહેવારને ધ્યાને લઈને અનોખું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોને કીટ વિતરણ કરાઈ હતી. પખાલીવાડ યંગ જનરેશન ગ્રુપ અને પખાલીવાડ કફન કમિટી દ્વારા આયોજિત ઈદે મિલાદના ભવ્ય આયોજનમાં સ્થાનિક યુવા આગેવાન આસિફ પટેલ સાથે અન્ય લોકો પણ જોડાવા પામ્યા હતા. તો સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, માજી ધારાસભ્ય કદીરભાઈ પીરજાદા, સુરત શહેર મેયર સહિત તેમજ મુઝમ્મિલ પટેલ સહિતના જોડાવા પામ્યા હતા, જેમકે જી ટન પર ન્યૂઝ ચેનલ સાથે તેમણે વાત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આજે ઈદે મિલાદ છે ત્યારે બડેખા ચકલાના પખાલીવાડની અંદર ઈદે મિલાદ ઉનબી કમિટી દ્વારા અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કદીરભાઈ પીરજાદા, મેયરશ્રી તેમજ અરવિંદભાઈ રાણા સહિતના મહાનુભાવો છે. આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ કદીરભાઈ પીરજાદાથી. નમસ્કાર. આજના શુભ દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો? આજે જશ્ને ઈદે મિલાદ ઉન નબી છે અને ચાંદ પ્રમાણે ગઈકાલે હતું, પણ આપને ખબર છે કે ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ ઉન નબી એક સાથે થયા એટલે સમાજે આખા ગુજરાતમાં એવું નક્કી કર્યું કે ઈદે મિલાદ ઉન નબીનું જુલુસ આપણે જુમ્માના દિવસે શુક્રવારે કાઢીશું. કાલે ઈદે મિલાદ ઉન નબી અમે ઉજવી, પણ જુલુસ આજે છે અને આજે સૌ ખુશી મનાવી રહ્યા છીએ, કારણ કે આજે હુઝુરે પાક નબી કરીમ સલ્લલ્લાહુ તઆલા સલમ સાહેબનો જન્મદિવસ છે અને આખા વિશ્વમાં જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. એ જન્મદિવસની ઉજવણીમાં અમે સૌ આજે બહાર આવ્યા છીએ, ખુશી મનાવીએ છીએ. અમને આનંદ એ વાતનો છે કે અમારી સાથે સુરત શહેરના મેયર સાહેબ મેવાણી સાહેબ આવ્યા છે, અમારા વિસ્તારના અમારા એમએલએ ભાઈ અરવિંદ રાણા મારી પાસે આવ્યા છે અને માનનીય અમારા સીપી સાહેબ હમણાં પધારવાના છે અને ખાજા દાના સાહેબના અમારા આ સૂત્રધાર એ સૈયદ સાહેબ અમારી સાથે બેઠા છે અને આખી જે કમિટી છે આ વિસ્તારની ઈદે મિલાદ ઉન નબી કમિટી, એ કમિટીના સૂત્રધાર ભાઈ અબ્બાસભાઈ અને ભાઈ રિયાઝભાઈ મારી સાથે છે અને આ જુલુસ અહીંથી નીકળી ઝાંપા બજાર થઈ રાજમાર્ગ પર થઈ ખાજા દાના સાહેબમાં આવશે અને બધા ફાતિયા દુરૂદ કરશે, દુઆઓ કરશે કે ભાઈચારો એકતા બની રહે, દેશમાં પ્રેમ રહે અને દેશ ખૂબ આગળ ચાલે અને દેશ વિશ્વગુરુ બને. આજના પવિત્ર દિને ઈદે મુબારક નબીને હું તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓને શુભકામના પાઠવું છું. ગઈકાલે ગણપતિ હતી ત્યારે મુસ્લિમ બિરાદરો ગણેશ વિસર્જનમાં ચોક પર આવ્યા હતા, એટલે આ જ અમારા સુરતની સુંદરતા છે, એકબીજાના તહેવારને માન સન્માન આપે છે. આ જ સુરતની સુંદરતા છે ને, સુરત મિની ભારત છે, અહીંયાથી જ એકતાનો સંદેશ મળે છે. અરવિંદભાઈ નમસ્કાર. આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબી છે. આમ તો ગઈકાલે હતો આ તહેવાર, પરંતુ ગઈકાલે આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેરની અંદર ગણપતિ વિસર્જનની યાત્રાઓ ઠેર ઠેર થાય છે અને એટલા માટે મુસ્લિમ બિરાદરોએ આજે એટલે કે બીજે દિવસે ઈદે મિલાદ ઉન નબીનો આ જુલુસ કરવાનું નક્કી કર્યું. એ બદલ હું મુસ્લિમ બિરાદરોનો અને એમના નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ શહેરની એકતા અને ભાઈચારો જે અખંડ રહે એના માટે એમને પણ જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમનો અભિનંદન આપું છું. અને સાથે સાથે આ જે ઈદે મિલાદ ઉન નબી છે એમાં દરેકે દરેક જે કંઈક મુસ્લિમ બિરાદરો છે એમને હું મારી શુભકામના વ્યક્ત કરું છું. મિત્રો, અત્યારે સુરત શહેર પોલીસ કમિશનર તોમર સાહેબ પણ આપણી સાથે. મેં સભી કો ઈદ કી બહોત બહોત મુબારકબાદ દેતા હું. ભારત કી શાંતિ કાયદા વ્યવસ્થા ઇસમેં સભી લોગ મિલજુલ કે જિસ તરહ સે કામ કર રહે હૈ, ભારત કા ભવિષ્ય ઉજ્જવલ હૈ. મેં સભી કો એક બાર ફિર સે બહોત બહોત શુભકામનાએં દેતા હું. મિત્રો, પખાલીવાડ યંગ જનરેશન ગ્રુપ અને પખાલીવાડ કફન કમિટી દ્વારા આજે ઈદે મિલાદ ઉન નબી ઉપર ખૂબ જ સારો એવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હમણાં જ પોલીસ કમિશનર સાહેબે પણ એમનો આભાર માન્યો છે. અત્યારે આસિફ પટેલ આપણી સાથે છે. નમસ્કાર આસિફ જી. સર, આજે જશ્ને ઈદે મિલાદ ઉન નબીના મોકા પર અમે બાળકોને શિક્ષિત અને એજ્યુકેશન વિશે એમને
જાગૃત કરવા માટે અમે એ લોકોને બાળકોને નોટબુક અને કીટનું વિતરણ કર્યું હતું કે દિવાળી પહેલાં જે બાળકોને સ્કૂલમાં એક્ઝામ આવે છે એના પ્રત્યે પણ એ લોકો થોડું જાગૃત થાય અને અમારો સમાજ પણ શિક્ષિત તરીકે આગળ વધીને દેશમાં આગળ લઈ જવા માટે એ લોકો સાથે સાકર થાય. કીટમાં નોટબુક હતી, બાળકોને 3 નોટબુક અલગ અલગ આપવામાં આવી હતી, બોલપેન હતી, પેન્સિલ હતી, ફૂટપટ્ટી હતી, શાર્પનર હતી, સ્કેલ હતી, રબર હતું, સાથે એ લોકોને એક ફોલ્ડર આપવામાં આવ્યું હતું જેમાં એ લોકો કંઈ ફાઇલ એવું બધું મૂકી શકે, એ સાથે એ લોકોને લગભગ 400-500 કીટ અમે બાળકોને વેચવામાં અહીંયા આવ્યું છે. મિત્રો, બીજા પણ મહાનુભાવ ઉપસ્થિત છે આપણે, જે આપનું નામ? આજે ઈદે મિલાદુન નબીના શુભ પ્રસંગે હું આપશ્રીને ઈદે મિલાદુન નબી યંગ જનરેશન ગ્રુપ તરફથી મુબારક આપું છું. અને આજે અમે લોકોએ બધા યંગ બ્લડ તેમજ અમે વૃદ્ધોએ મળીને એક શિક્ષણ માટે દરેક વખતે કમિટી અથવા દરેક લોકો ખાવાનું પીવાનું આપે છે, પણ અમે આ વખતે થોડુંક અલગ વિચારીને શિક્ષણ માટે કીટ નાના નાના બાળકોને, જેમ કે જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલી બીજીના કામ લાગે એવી વસ્તુ આપેલ છે. મિત્રો, મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને સુરત સહિત દુનિયા દેશભરની અંદર અને દુનિયાભરની ઉજવણી કરાય છે, ત્યારે બડેખા ચકલાના પખાલેવાડની અંદર પણ ઈદે મિલાદુન્નબી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ચેનલ પરનું પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત.